આ તરફ અમદાવાદનું વાસણા ચાંચરાવાડી ગામ પણ બેટમાં ફેરવાયું છે. વાસણા ચાંચરાવાડીથી સંદેશ યુઝો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. જમીનમાં જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી છે. ઇન્ડસ્ટ્રી દ્વારા દિવાલ બાંધતા પાણી નિકાલ નથી થઈ રહ્યો. દર વર્ષે ચોમાસામાં ગામમાં પાણી ભરાતા હાલાકી પડી રહી છે. અમદાવાદને અડીને આવેલા વાસણા ચાંચરવાડી ગામ ખાતે અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે. આ ગામની અંદર હજારો એકરની અંદર પાણી ભરાયું છે, એટલે કે ખેતરો અત્યારે ટાપુમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી સર્જાઈ રહી છે, કારણ કે આસપાસ જે ઇન્ડસ્ટ્રી બની છે તે ઇન્ડસ્ટ્રીએ દિવાલ બનાવતા ખેડૂતોના જે ખેતર છે તેમાં પાણી ભરાઈ રહ્યા છે. છેલ્લા અનેક વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ધ્યાન નથી આપી રહ્યા. કોર્ટે પણ વારંવાર હુકમ કર્યો છે જે આજુબાજુની ઇન્ડસ્ટ્રી છે તેમના દિવાલો તોડવાની અને પાણીના નિકાલ કરવાની, છતાં પણ કોઈ પ્રકારનો સરકારનો સાથ સહકાર નથી અને સરકાર દ્વારા કોઈ સહકાર ના આપતા અત્યારે હજારો એકર જમીન કહી શકાય કે ખૂબ જ ખરાબ હાલતમાં છે. અંદર ખેતીની જગ્યા પાણીમાં ડૂબ થઈ ગયેલી છે અને અમારે લગભગ 600 વીઘા જગ્યા 12 માસ પાણીની અંદર ગરકાવ રહેલી છે. અને દુઃખની વાત એ છે કે તંત્ર સમગ્ર વિષય જાણે છે. 1000 વીઘા ઉપરથી ખેતરોમાં પાણી ભરાયેલું હોય છે અને તંત્ર હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં તંત્રનો દેખાવ કરીએ છીએ કે ભાઈ આ અમારી સમસ્યા આવી છે, એ સમસ્યાને તમે જુઓ, એ સમસ્યાને અમારી લઈને તમે અમારા ગરીબ ખેડૂતો અને ગામ વાસણા ચાંચરાવાડીના ગામ લોકોને શાંતિથી રહી શકે એવી હાલતમાં જીવવા દો. પણ તંત્ર આમ જનતાના પૈસા નથી લાગતા, કેમ કે આ સરકારી અધિકારીઓનો લગભગ આ ઉદ્યોગપતિ પૈસા આપતા હોય ને પગાર આપતા હોય એવું અમને દેખાઈ આવે છે, કેમ કે એ લોકો એમનું જ સાંભળે છે. અડીને આવેલી ફળદ્રુપ જમીન જે છે તે અત્યારે એકદમ નકામી બની ચૂકી છે. દ્રશ્ય પરથી ખ્યાલ આવશે કે જે સામે કંપનીઓ દેખાઈ રહી છે તે કંપનીઓની અંદર અત્યારે દિવાલ બનાવવાથી આ સમગ્ર પાણી જે છે તેનો વહેણનો રોકાવ થઈ ચૂક્યો છે. અને આ સમસ્યા વર્ષોથી જે ગ્રામજનો છે તે ભોગવી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, વારંવાર રજૂઆત કરી રહ્યા છે. કોર્ટે પણ કલેક્ટરને આદેશ આપ્યો કે ત્વરિત ધોરણે આ ગામની સમસ્યાનું નિવારણ આવે, પરંતુ આજ દિન સુધી નિવારણ નથી આવ્યું. હજુ પણ વરસાદની આગળ છે, જો વરસાદ વધુ થશે તો આ ગામની શું હાલત થશે તે જોવાની રહી. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.